બેન ઘડીક આવો તો પાટિયા ભાંગી જતા સીતારામભાઈ ને આમ બાપુ મને આશ્રમમાં ની ના પાડે બીજા રમતા હતા હું જોતો હતો હું છે ભાઈ સીતારામભાઈ ને આ તમે પાણી ફરવા આવ્યા ના ભાઈ ના ઠીક છે અને આ મિત્રો બે બાજુ સાના કાઉન્ટર મુકાઈ ગયા છે ઠંડીનો માહોલ છે આજે કનાણી પરિવારના આંગણે આવું ભવ્ય આયોજન છે જ્યારે જ્યારે મોજ પડે ત્યારે ચા પાણી પી અને પોતપોતાની જગ્યાએ બેસી જઈએ મરવાલા હા તો ભાઈ સીતારામ બોલો કોનું કામ છે અમારા મહારાજાનો કડક હુકમ છે બહારનો માણા કોઈ અંદરની અંદરનો માણા કોઈ બહારની આજનો દી ઝડબે સલાક અમારા મહારાજાને સૂર્યદેવ ઉપર ઝાંખ લાગી મોરલા રોજ કિલોર કરતા એને બદલે બપોર પછી કાળો કકળાટ આદરો હે ભાઈ હા ભાઈ તમારું નામ શું છે અમારું નામ છે કેશવજી તમારા બાપનું નામ ઈ આવી ગયું તમારી માનું નામ ઈ આવી ગયું અને હજી શંકા હોય તો આગળ પૂછો હે ભાઈ હા ભાઈ આ એક નામમાં તમે ત્રણ કેમ ઈ તો જગ્યા નથી નકર અમે આઠ આઠ માં હતા પણ આમાં કઈ મને ખબર ન પડી ભાઈ જો મારું નામ કેશવ તારું નામ કેશવ મારા બાપાનું નામ સૌજી તાર બાપાનું નામ સૌજી અને મારા બાનું નામ વજી તાર બાન નામ મુજી હવે એ કરે નામ વાસોનજી કે સૌ જી હા અમે એમ ગુડાણા ઈ વાત હાજી છે હા પણ હું તમને એમ નથી પૂછતો તો પણ અત્યારે અહીંયા તમારું નામ શું છે ઓ ઠેક હું અહીંયા રાજાનો પ્રધાન છું કોણ પ્રધાન પ્રધાન પ્રધાનજી હા તમને કેમ ખહુરિયો લાગું છું ના ભાઈ ના રાજાનો પ્રધાન છું તો પ્રધાનજી જી આ નગર છે એમ રાજ છે એમ કહો છો રાજનીતિ હું કારખાનું છે એવું હું તમને નથી કહેતો તો પછી તો પ્રધાનજી હા આ ચૂ નગર છે અને કોણ રાજા રાજ કરે છે હવે એનું કારણ છે હું નવો મુકાણો તો પૂછતાઓ ને કયું રાજ છે અને બાપુનું નામ હોતે ભલે પૂછતો ઉલપા ઉભા રહ્યો કયું રાજ છે તમારે રાખવું છે એલા ના ભાઈ ના મહારાજા ને ઘણી ખમા મહારાજા કયું નગર કહેવાય અરે પ્રધાનજી પિંગલગઢ નગરી છે રાજા આપણી હા રહ્યા રાજ કરે છે જેવી આજ્ઞા બાપુ ખબર નથી એટલે પૂછવા આવ્યો આ પિંગલગઢ નગરી છે અને અમારા પઢિયાર રાજા રાજ કરે છે અરે પ્રધાનજી જો પિંગલગઢ નગરી હોય કોઈ અને રાજા પઢિયાર રાજ કરતા હોય તો તમારા મહારાજાને જઈને કહી દો કહી દઉં કે દાદા અંદર આવવાની રજા માંગે છે કોણ દાદા તર ઘરનો અમારા રજવાડા દાદા હે ઘડીક નું બોલે એટલે દાદા થઈ જવાનું એટલે પ્રધાનજી જી તમે જી સમજો એ દાદા નહીં એટલે કઈ ભાઈ કઈ રીતે દાદા તમે તમારો બાપ નાય દાદા તમારો એ દાદા અને તમારી હાથ પેઢીનો દાદા ઓહો અમારો દાદા ને અમારા બાપનો દાદા ને એનો દાદા તે અમારા ખાનદાનમાં કેટલી લીટો કરી ગયો બાપા પ્રધાનજી જી અમે ગોર દાદાઓ કે ભૂદેવ છો હા અરે દાદા તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી તો ગોર દાદા તો અમારા હાથ પેઢીના દાદા હાસા પાકું ને પાકું મહારાજા કોઈ ભૂદેવ આવ્યા મગજ મારી કરે તમને મળવાની રજા માંગે છે તમે કહેતા હો તો અંદર આવવા દઉં હરે પ્રધાનજી જી હે ભૂદે કોઈ રાજ ભૂદે હોય હોય તો અમને રાજમાં ખુશી ખુશી આવવા દો આને જો રખડતા ભખડતા હોય એને સપની કિસી કાપી ડેલીયાથી રવાના કરી દો જેવો હુકમ બાપુ એ ગોર દાદા હા તમે રાજગોર છો પછી કોઈ ખહુરિયા હે પ્રધાનજી હા તમને કેમ લાગે અમને તો કેમ ખબર પડે પણ રાજ ના હોય તો જ રાજમાં આવ્યા હોય રાજગોર છો રાજગોર એમ હા પાક્કું એટલે ભાઈ પાક્કું જ હોય ને ભાઈ રાજગોર છો હા ખાઈ ખાઈને કેવો છો મહારાજા એ પણ રાજગોર છે ને તાજે તાજા હરે પ્રધાનજી હા તો એમને રાજમાં આવવા દો જેવો હુકમ બાપુ
બાપુ ખેર વેગી પગાર નું આમ તેમ થાય એવું ખરું? અરે બધાનજી આ ધક્કા વધી જાય. રાજગર હોય પધારો. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ અમારા મહારાજા છે. અરે ભીંગળગઢ ના રાજા પડ્યા ને આ ભૂદેવ નમનું કરે છે મહારાજા. અરે ભૂદેવ, રાજા પડ્યા તમને નમનું કરે છે. અરે ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજ ની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજા, આવું છું તો પોકરણગઢ થી, પણ પોકરણગઢ ના રાજા અજમલ, એમની દીકરી સગુણા, એમના લીલુડા શ્રીફળ લઈ અને અહીંયા સુધી આવ્યો છું મહારાજા. અરે ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને, આ પિંગળગઢ ના રાજ છે. માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. અરે વરદાનજી, રાજમાંથી ભૂદેવને બહાર કાઢો. સેવો હુકમ બાપુ, મને થોડી ખબર હતી ડખો જામ છે. એ ગોર દાદા, અહીંયા આવો દાદા. એ દાદા, તમારા તમારા મહારાજા એટલા બધા ગરમ કેમ છે? એમ નહીં, એક વિચાર કરાય. આ તમે એ રજવાડાની વાત આ રજવાડામાં કરો? અમારા મહારાજા પિંગલગઢના, તમારા મહારાજા પોકરણગઢના, એમને વીવી વરથા વેર આલે, બાવી વરથા અબોલા છે. હવે ટોટલ માર વરહ કેટલા છે? હે, એ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો, નીકળો પોસા પગેણ કરું અંધારામાં લઈ જઈને ગોનારી નાખી. હે પ્રધાનજી, પણ અમને થોડી ખબર હતી હો કે ન્યા તમારા મહારાજા પોકરણગઢમાં આવીને બાવળિયા વાવી જાય. તમને થોડી ખબર હતી કે તમે બાવળિયામાં થઈને આવો છો? તમારા મહારાજા એટલા બધા ગરમ કેમ રહે છે? એ તો ગરમ જ થાય ને, એક રજપૂત છે. એ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો તો ગરમ નો થાય તો નરમ થાય, તો આરજી હોતો ન કર તલવાર નો ઘા કર લે. પણ એની કરતા ડબલ તમે ગરમ છો. તમને એની વરાળ નો લાગે? એલા વરાળ તો ડેલિયા નીકળે. હું ત્યાં બેઠો હોય હું નિરેતે ગરમ થાવ. એવું છે? હા, એટલે એ વાત નહીં બને ને, તમે જવાજો. હે પ્રધાનજી. હા, શું છે? પણ તમારામાં અને બાપુમાં કેટલો ફેર છે જોવો તો ખરા. તો ફેર જ હોય ને, એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. એલા એમ નથી કેતો તો એને કેવો માથે મુંગટ બાંધ્યો. હા, અને આમ કેવો આમ ઝગમગારા મારે. તમારે જો ને થોડો ઘણો તપકાય તો છે, પણ માથે મુંગટ હોવો જોઈએ ને તમારે. મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ જા. અરે અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લેવા. અમેરિકાથી? આવો ન્યા હું લેવા જાય? ન્યા ઘોષણા કરવા. ઘોષણા એટલે? મોટા મોટા માણસો હોય ને એની અરે પરિસાય. પરિસાય? પરિસાય એટલે? એટલે તારે જાવું કેટલે? એટલે ભાઈ એટલે જ પાઘડી ને જોઈ નહીં. માગતા ની તો બતાવું. નો માગું. બહાર ના દેશ ની છે. એમ? પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની ની. એવું છે? આવો. માગતા ની? નો માગું. પકડો આઈસ્ક્રીમ. માગતા ની? નો માગું. એલા ભાઈ, મહારાજા લાવ્યા? બાપુ લાવ્યા? બાપુ લાવ્યા, હમણાં લાવ્યા. એમ? બહાર ના દેશ ની છે. વાહ પ્રધાનજી વાહ. પાઘડી એટલે પાઘડી હો તમારી? પાઘડી એટલે પાઘડી? પાઘડી એટલે પાઘડી ની પાઘડી. ઈ વાતે હાસી. અને આ છે બે ભૂંગળા. ઈ ભૂંગળા હેના છે? માથા ઉપર બાંધી હોય અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળા માંથી નીકળે. ફૂલ સિસ્ટમ? ફૂલ સિસ્ટમ. આ ભૂંગળું છે એ બહુ વરસાદ ને વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય, ઉપરથી આગાહી હોય, વરસાદ બે ત્રણ થી બહાટો બોલાવે છે. જો વરસાદ આવે તો પાણી એ ભૂંગળા માં જ પડે. ફૂલ સિસ્ટમ? હો, ફૂલ સિસ્ટમ. એમ નહીં તો ટીવી માં કેમ રિમોટ આવે? એમ અમાર રિમોટ આવે. આમાં હોતે રિમોટ આવે? અમાર રિમોટ આવે, બહાર ના દેશ ની છે. એમ? આવો, આ એનું બટન છે. વાહ ભાઈ વાહ. આ આમ કરો એટલે એક ઠેકાણે ભેગી થાય. આ અવાજ હેનો આવ્યો? બેરિંગ નો. થોડું ગ્રીસ મેકતા જાઓ. રિમોટ બાય નીકળ્યું. નીકળ્યું? હે? હા. આમ કરો એટલે આ હાથે એમને માગડી નોકી નોકી ફેલાય. કેમ આસકા મરવે છે?
આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે. એવું છે? રિમોટ માં ગાંઠ્યું વળી ગયું ને? હા, તો રિમોટ વિયો જો તમારે મગાવવી? ના ભાઈ ના, મગાવવાની ફૂલ લંબાઈ નહીં નહીં, હાઈટ નો પણ નહીં. હો જો, હું માથા પર બાંધી લો. બાંધી લો. બહારના દેશની છે, વિદેશ થી લાવ્યા. ઈ વાત હશે. એટલે હવે છે ને, તમે હિરજવાડાની વાત ન કરતા. હે પ્રધાનજી, જી આ તો તમે ને હું એક બાજુ ઠીક છે, તો પૂછતો હું છે. લીવા પૂછતા. મહારાજાને ઘણી ખમા. મહારાજા ભૂદેવ પૂછે કે મહારાજા ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. શાળાના એઠા થોડા હોય મહારાજા. ભૂદેવ કાળો કકડાટ કરે, છેલ્લી વાર મળી લો ની. હરે બધાનજી, હે મને રાજમાં આવવા દો. ગુડા બાતાની, મારી વાત સાંભળો મહારાજા. બાતાની, હું માનું છું તમારો મગજ ક્રોધી છે, શાંતિ રાખો. બાતાની, મેં મારી રીતે કીધું, માન ના હમ. શાંતિ રાખજો, શાંતિથી વાત કરજો. ભૂદેવ છે. હવે તું મોઢામાંથી ફાઈટ નહીં, તારો બાપ ફૂયો થાય. અરે મહારાજા, હું તો જાતનો બ્રાહ્મણ છું, પણ કદાચ આ વાત તમે મજુ નહીં કરો તો આ ભૂદેવ અહીંયા બ્રહ્મચર્ય કરશે. એ બ્રહ્મચર્ય નો પાપ તમને અને તમારા પિંગલ ગઢ ને લાગશે મહારાજા. અરે ભૂદેવ, અરે આ તમે બ્રહ્મ નું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો, તે માટે રાજા બડિહાર આજલા સાર્થ ને ઉભો છે. રાજકોટ અદભુત નું સંતાન આવ્યું હોત ને, તમારી સિંહોરી તલવાર થી એમના ધરતી માં સુધા કરી અને મારા ગઢ ના કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ, હું મારા બેટા પ્રતાપ ને બોલાવી આ લીલુડા થી ફળ જિલાવું છું. અરે પ્રધાનજી, રાજમાં તે બેટા પ્રતાપ ને બોલાવો. અરે મહારાજા, ના પાડી થી ક્રોધ કરો. એ દાદા આઈ પા ઉપર આવે. શાંત થઈ જાઓ બાપુ, શાંત થઈ જાઓ. એટલો બધો ક્રોધ બાપુ હારો નહીં. મારી હામુ ન જવો તો કઈ નહીં, તમારા શરીર હામુ જ જવો. ઈ ભલે કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કુતરો. કેતા હોય તો બહુ. અરે બધાનજી, એ દાદા તમારે તે હાટું થી મારે કુતરો બનવું પડ્યું. બાપુએ શું કીધું? બાપુએ કોર ને બોલાવાનું કીધું. બોલાવો. હા તો બોલાવી લો.